મેઘરાજાએ ગુજરાતના અનેક વિસ્તારમાં મહેર તો વરસાવી છે, ખેડૂતો માટે સારી વાત છે અને તેના લીધે આપણા માટે પણ સારી જ વાત છે. પણ બીજી પણ અમુક સમસ્યાઓ વરસાદના કારણે થઈ છે, માફ કરશો, વરસાદના કારણે તો નહીં પણ વ્યવસ્થાઓના અભાવના કારણે થઈ છે. હમણાં સમાચાર આવ્યા હતા કે ખરાબ રસ્તાના કારણે ચાંગાના 98 જેટલા છોકરાઓ ભણવા નહીં જઈ શકે. સાથે ફરીવાર સમાચાર આવ્યા છે કે અરવલ્લીના મોડાસાના અણદાપુરના લોકોએ સ્થાનિક તંત્રને અનેક વાર જાણ કરી છે પણ છતાંય રસ્તો તો તેમના ભાગ્ય ન જ જોવા મળ્યો. વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, જમાવટ સાથે. અણદાપુર ગામના લોકો માટે હજુ સુધી પાકી સડક નથી બની શકી. ગામના લોકો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. અધિકારીઓએ એવું પણ કહ્યું હતું કે ચિંતા ન કરો, થઈ જશે. પણ એ થયું ક્યારેય નહીં. લોકોને ચિંતા એટલા માટે કરવી પડે છે કારણ કે કાદવ કીચડવાળા રસ્તા પરથી જ રોજ તેમને પસાર થવું પડે છે. ત્યાંના લોકોએ પોતાની વેદના કેવી રીતના ઠાલવી હતી સાંભળીએ. અગાઉ 2 વર્ષ પહેલા અમારા રોડની માગણી હતી. અણદાપુર ગામનો 2 કિલોમીટર રોડ કાચો છે, તે અમે રજૂઆત કરી, દરખાસ્તો મોકલી આપી. પણ આજ દંડ સુધી અધિકારીઓ આવ્યા, જોઈ અને જતા રહે છે અને રોડ થઈ જશે. પણ 2 વર્ષ થયા પણ આજ દિન સુધી રોડ કરવામાં આવ્યો નથી. મહિનામાં 15 દિવસમાં થઈ જશે. અમે વારંવાર રજૂઆતો કરી પણ આજ દંડ સુધી રોડનું કામ થયું નથી. ડિલિવરી જેવા કેસ હોય તો અમારે ખાટલામાં ગાલી અને પ્રેશન 2 કિલોમીટર સુધી રોડ સુધી પહોંચાડવા પડે. વારંવાર રજૂઆતો કરી પરંતુ કોઈ સામે જોતું નથી. અગાઉ ન્યૂઝમાં ચલાયા પછી પરંતુ આજ દંડ સુધી અધિકારીઓ આવ્યા, ચા પીને જતા રહ્યા પણ આજ દંડ સુધી રોડનું કામ થયું નથી. ક્યાંથી રસ્તો નથી? દેશ આઝાદ થયો ત્યાર સુધી આજ દંડ સુધી રસ્તો બન્યો નથી. સરકારને શું વિનંતી? સરકારની એટલી જ વિનંતી છે કે આ રોડ જો બનાવવામાં આવે તો બાળકોને ભણવા માટે, અવર જવર માટે અને ઇમરજન્સી ડિલિવરી જેવું હોય, ડિલિવરી જેવા કેસો તો પેશન્ટને હોસ્પિટલ સુધી પહોંચાડાય. બાળકોને અત્યારે કાદવ કિચડમાં ચાલીને જવું પડે છે 2 કિલોમીટર. મારું નામ મીનાક્ષી છે, હું અંડાપુર સ્કૂલમાં ભણું છું. મારે શાળામાં આવું છે પણ રસ્તો ખરાબ છે, એ કારણે હું આવી શકતી નથી. કાદવ કીચડ વાળો છે. શું કહે છે સરકારને? રસ્તો બનાવ્યા છે સરકારને. હું વિનંતી કરું છું અમને રસ્તો બનાવી આપો. 2 વર્ષથી અધિકારીઓને આ રસ્તાનો અમે દરખાસ્ત કરી આપી છે પણ અત્યાર સુધી આ રસ્તો હજી એમને ધ્યાનમાં લીધો નથી. અધિકારીઓ આવે છે પણ જોઈને વિશ્વાસ આલીને જતા રહે કે થઈ જશે એમ કંઈ પણ અત્યાર સુધી થયો નથી. કેટલા પરિવાર આગળ રહો છો તમે? 150ની આજુબાજુ પરિવાર છે. 108 જઈ શકે? 108 જતી નથી. શું કહે છો? અને પશુઓને પણ સુવિધા, ગાડી આવતી નથી એટલે તોથી ખેંચીને અહીંયા શાળા સુધી લાવવા પડે છે. બાળકોને તકલીફ પડે છે, આ અંદર આગળ પાણી ભરાઈ જાય છે. શું સરકારને શું કહે છે? સરકાર કા આવે છે ખરા, સાહેબો આયા હતા 1-1.5 વર્ષ પહેલા કે થઈ જાય, મહિનામાં થઈ જાય તમારું કામ, પણ હજી થઈ નથી. સરકારને શું એવો આદેશ ચાલીને જતા રહે છે? સરકારને શું વિનંતી કરો? સરકારને અમે એ જ કહીએ છીએ કે તમારું તાત્કાલિક આ રસ્તાનું કામ કરો. પણ સાહેબો એમ કે છે તમારું આ 15 દાણમાં કે 20 દાણમાં થઈ જાય એમ કે અહીં પણ અત્યાર સુધી થયો નથી. લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે, બાળકોને ભણવા જવામાં તકલીફ પડી રહી છે. માની લો કે કદાચ ને કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ ત્યારે શું લાઈન લેવાની? ચોમાસું ન હોય તો લોકો પોતાની રીતના આવા ખખડધજ રસ્તાથી કામ ચલાવી લે છે, પણ ચોમાસું આવે ત્યારે આ ભયાનક તસવીર આપણી આંખની સામે આવે છે. અણદાપુર ગામના લોકોનો અવાજ જો સંભળાઈ જશે તો એ લોકો આભારી રહેશે.